ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્કૈરા ટનલમાં એકતાલીસ શ્રમિકો સત્તર દિવસ સુધી ફસાયા હતા જેમને મહા મહેનતે સલામત રીતે ઉગારવામાં સફળતા મળી છે શ્રમિકોના સુરક્ષિત બચાવ માટે દેશભરમાં પ્રાર્થનાઓ અને પ્રયાસો કરાયા હતા તે શ્રમિકોને મદદરૂપ થવા માટે સુરતની એક કંપની આગળ આવી છે આ કંપનીનું નામ છે ગોલ્ડી સોલર ઇન્ડિયા જે સૌર્ય ઊર્જા પેનલ્સ બનાવે છે તેમને પ્રત્યેક શ્રમિકના ઘરને સોલાર પાવર વડે પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો છે

ફરી એકવાર આ કર્મચારીઓ પોતાના કામે લાગશે પરંતુ ગુજરાતના એક ઉદ્યોગપતિએ આ કર્મચારીઓની મદદ કરવાનું બીડું ઝડપું છે ગોલ્ડી સોલારના માલિક ઈશ્વર દોડકા આપણી સાથે છે અને એમણે વિચાર કર્યો છે કે આ જે કર્મચારીઓ ટનલમાં ફસાયા હતા તેમના ઘરે સોલાર સિસ્ટમ છે તે ફિટ કરવામાં આવશે પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ સરસ વિચાર આવ્યો અને આ જે કર્મચારીઓ જે પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા હતા તેમના માટે તમે આ વિચાર કર્યો કેવી રીતે વિચાર આવ્યો કે આપણે આ લોકોને મદદ કરવી જોઈએ આપણે ઘણા દિવસથી મીડિયાના માધ્યમથી આપણે જોતા હતા કે આ ગરીબ મજૂરો કે જે પોતાનો હાર્ડવર્ક કરીને અને આપણા દેશ માટે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે તો આજે જ્યારે આપણને સફળતા મળી ત્યારે એક ભગવાનની કંઈક કૃપા હશે મારા પર કે એમણે મને વિચાર આપ્યો કે ભાઈ એમને આપણે મદદ આપણે કરવી જોઈએ અને એટલે સૌથી પહેલાં વિચાર આવ્યો કે આપણે એને એવું શું આપીએ કે જે લોંગ લાઈફ ચાલે તો અમે જે બિઝનેસમાં છીએ અમારી જે કંપની ગોલ્ડ સોલાર છે અને સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ છે તો અમે એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે એમના રૂફટોપ ઉપર જો આપણે સોલાર પેનલ નાખી દઈએ તો અમને પચીસ ત્રીસ વર્ષ સુધી એમને વીજળી ઇન્કમ ફ્રી થઈ જાય કે ભાઈ એમને જરૂર નથી રહેતી અને લોંગ લાઈફ છે સસ્ટેનેબલ છે અને એક સમાજને અને દેશને મેસેજ પણ આપવા માગે છે કે ભાઈ આપણે જરૂરિયાતમંદ લોકોની સાથે આપણે રહેવું પડે અને ઊભા રહીશી રહીશું તો આ લોકોનો આત્મવિશ્વાસ વધશે અને એનાથી આવનારો સમય ભારત માટે ખૂબ પ્રગતિશીલ છે અને લોકો વિશ્વથી આગળ વધી શકશે એટલે એમની સાથે ઊભું રહેવું અને મદદ કરવી એ એ આપણા સંસ્કાર છે ભારતના જે જે સિસ્ટમ નાખવામાં આવશે એના માટે કયા પ્રકારનું વર્ક કરવામાં આવશે તો કઈ પ્રકારની સિસ્ટમ એમને આપવામાં આવે જેથી કરીને પચીસ ત્રીસ વર્ષ સુધી એમને જે આ જે સોલાર સિસ્ટમ છે તેનો ફાયદો થઈ શકે આમ જુઓ તો એની લાઈફ પચીસથી ત્રીસ વર્ષની લાઈફ છે જ એની એટલે આપણે શું કરશું કે જેવું જેનું ઘર એનું જે ઘર પ્રમાણે આપણે એમને રૂફટોપ હશે કે ક્યારેક એને જો ધારો કે રૂફ બરાબર નહીં હોય તો એને આપણે ગ્રાઉન્ડ માઉન્ડ પણ આપણે કરીને આપણે એમને આપશું એટલે અને અમારું એવું છે કે એઝ સુન એઝ પોસિબલ કેમ કે આ દાન ધર્મ પૂન કે આપ કોઈને મદદ કરી દે એમાં પછી દેરી ન ચાલે એને ફટાફટ કરવું જોઈએ એટલે અમે એઝ સુન એઝ પોસિબલથી અમને એનું એડ્રેસ સાથે બધું મારી પાસે બધું આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એ પ્રમાણે અમે કામ સ્ટાર્ટ ફાસ્ટ કરી દેવાના છીએ કર્મચારીઓને મળવા જવાના છો હવે જો મને અત્યારે મારા ઘરમાં લગ્નની સિઝન મારા ફેમિલીમાં લગ્ન છે અને આ ભગવાન બહુ સરસ વિચાર્યા પણ એવું પોસિબલ થાય તો હવે ભગવાન ઈચ્છા પણ હું ટ્રાય કરીશ સો ટકા કેમ કે એકાદ બે કે પાંચ જણાને હું મળવા જઈશ જે ટનલમાં ફસાયા હતા ત્યાં બી જવાનો વિચાર છે હજી વિચાર નથી કર્યો પણ આપે મને જે વિચાર આપ્યો હું જરૂરથી વિચારીશ અને બીજું મને સાથી એ પણ વિચાર આવ્યો કે જ્યારે અમે જાહેરાત કરી કે આપણે આપવા છે એકતાલીસ લોકો છે ને પછી એવો વિચાર આવ્યો કે જે લોકોએ ખાણ ખોદી એવું પણ મેં પછી સાંભળ્યું હતું કે જે લોકોએ પછી મશીન બગડી ગયા તૂટી ગયા પછી મેન મેળા જે હોલ જે બનાવ્યો એ જે દસ અગિયાર કે જે એને પણ આપણે રૂપટોપની સેવા આપવાના છીએ રેટ માઇનર્સ કહેવાય છે ઉંદરની જેમ ખોદીને કાઢતા હોય છે એટલે તમે એ લોકોને પણ એમને પણ આપવાનો કેમ કે એ લોકો પણ સાચા સૈનિક છે એ પણ સાચા અને આપણે વાત કરીએ કે ભાઈ આમાં આપણું સૈનિક દળે અને ગવર્મેન્ટ ઓફિસિયલ મદદ કરી છે પણ સાથે સાથે આ જે લોકોએ આજે જે અમે કીધું રેટ રેટવાળી ટીમ કે જે ઉંદરની જેમ અંદર બખોલ કરીને બધાને બહાર કાઢે છે એ પણ સાચા સૈનિક એ પણ છે કે એને પણ પોતાના જાન જોખમે નાખીને હાથથી કામ કર્યું છે એમાં પણ ભરેલો છે પથ્થર આવવાનો અને જાનનું એટલે એ પણ સાચા સૈનિક છે એટલે મને એમ થયું કે એમને પણ આપણે મદદ કરવી જોઈએ એટલે અમે એમને પણ મદદ કરવાના છીએ ભાઈ તો આ હતા ઈશ્વરભાઈ ધોળકિયા જેમને એકતાલીસ જે મજૂરો ફસાયા હતા તેમને તો મદદ કરવાની વાત કરી છે પરંતુ એની સાથે સાથે જે રેડ માઇનસનું કામ કર્યું હતું છેલ્લા તબક્કે જ્યારે ઓગન મશીન બગડી ગઈ હતી તેના બ્લેસ તૂટી ગયા હતા અને મેન્યુઅલી બહાર કાઢવાની વાત થઈ તે વખતે રેડ માઇનસની ટીમે ખાસ મદદ કરી હતી અને હાથ વડે અને હાથના જે વસ્તુઓ છે તેના હાથ તોડીને લોકોને બહાર કાઢ્યા હતા તો એ ટીમને પણ તેઓ મદદ કરવાના છે અને ત્યાં પણ તેમના ઘરે પણ જે રૂફટા સોનલ છે તે નાખવાનું તેમને વચન આપ્યું છે આમ ખૂબ જ ઉમદા પ્રયાસ છે જે પ્રકારે સુરત દાનવીરોની ભૂમિ ગણવામાં આવે છે કર્ણની ભૂમિ ગણવામાં આવે છે અને તેમના પરિવાર હંમેશા આ રીતે ધોળકા પરિવાર રીતે દાન કામ કરતું હોય છે ત્યારે આજે દેશ માટે ટનલ ખોદવાનું કામ રોડ રસ્તા બનાવવાનું કામ છે તેમને જે મદદ કરવાનું કામ કર્યું છે ખૂબ જ ઉમદા કામ છે અને તેની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે તેજસ મોદી ટીવી થર્ટીન ગુજરાતી સુરત